પાટણનગર હવેલીના ખરડપાડા ગામમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલ જમીન સંપાદન ઉપરના આદિવાસી પરિવારનું મકાન પર ચોમાસે તંત્ર દ્વારા ડિમોલિશન કરી દેવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. દાદરનગર હવેલીના પ્રશાસન દ્વારા ખરડપાડા ગામ ખાતે વિકાસ કાર્યો માટે જમીન સંપાદન કરવામાં આવી છે. આ સંપાદન કરાયેલ જમીન ઉપર રહેલા આદિવાસી પરિવારના મકાનના ડિમોલિશન બાબતે વિવાદ ઉભો થવા પામ્યો હતો, જેમાં આદિવાસી એકતા પરિષદ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી દિવાળી સુધીનો સમય આપવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ મામલતદારની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ખરડપાડા ગામે પહોંચી જઈ જેસીબી દ્વારા આદિવાસી પરિવારનું મકાનનું ડિમોલિશન કરતા પરિવારના સભ્યો અને વહીવટી અધિકારીઓ વચ્ચે ચકમક થઈ હતી. આ ડિમોલિશનને કારણે પ્રદેશના લોકોમાં પણ આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. દેખાય કે નહીં તે બીમાર છે, તે બીમાર છે. અમારું રક્ષા નહીં, તમારું દેખાય. અમારું રક્ષા નહીં દેખાય, લોકોનું રક્ષા દેખાય તમને. ઢગડ નાખા ફક. તમને તો પૈસા આપ્યા? પૈસા કા આપે? એક પૈસો નહી આપ્યો અમુને. શું નામ છે તમારું? સવિતા. આજે તોડવા આવ્યા તેનું શું છે? એ આ બધી સરકારી જવાનું છે, આ રોડ જવાનું છે,
એના લીધે અમને આ બધું આ હેરાન કરે છે એ લોકો કે પૈસા નહીં મળ્યા અમને, લાકડા કાપી લઈ ગયા, અમારું ઘર બી તોડવા આવ્યા. પણ અમે છે ને હમણાં દિવાળી સુધી અમે રોકવા માંગ્યા પણ એ લોકો રોકતા નહીં મળે, તોડવાય આવતા છે. અમારે બહુ ઘણા વર્ષ થઈ ગયા છે, મારા અહીંયા આવીને 22 વર્ષ થઈ ગયા લગ્ન કરીને. એ નથી અગાડી, હા બધું ભરીશ. આ ખરેપા ડાલી કરશે તો અમે આટલા વર્ષોથી રહ્યા, અમે આટલા વર્ષોથી ને આ લોકો જોજો પછી ઘર તોડવા માંગે ને અમે આટલા વર્ષ થઈ ગયા અમારા અહીંયા આવીને આ લોકો, તો આ લોકોને અમે કીધું કે આ લોકો સમજે નહીં. અમે દિવાળી સુધીને અમારે સમાજ આપો આમ કીધું, તેઓ પણ માને ને આ લોકો જોજો પછી કરે આ લોકો તોડવા આવ્યા મામલેદારને બધા. આ લોકો જો ને બધા આવી ગયા છે, પૈસા તો નથી આપ્યા પણ અમારે અમે જાય કા, અમે હમણાં આટકલી તોડાયા તો પછી અમે જાય કા. બધું લઈ ગયા, બધું બધું એક પૈસાઓ ને આપ્યા. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એમ કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર તો પૈસાનો તો ઓર્ડર થવા જોઈએ ને. પૈસાનો કંઈ આ ઘેરના જગાને ભલે તમે આપ્યા, ઝાડના ઘેરના તો મળવા જોઈએ ને અમને. તો અમે અમે રમેશભાઈ વેસ્તાભાઈ હરપતિ.